નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર. આજે અનંત ચતુર્દશી છે ત્યારે ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બાપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપ્પાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે. રાજકોટમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ અને મનપા સજ્જ છે. રાજકોટમાં પોલીસના 1500, ફાયરના 80 જવાનોની દેખરેખમાં લોકો દુંદાળાદેવને વિદાય આપી રહ્યા છે. દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા 108ની ટીમો પણ સતત ખડે પગે જોવા મળી રહી છે. રાજકોટમાં તંત્ર દ્વારા જુદા જુદા 8 સ્થળોએ ગણપતિ વિસર્જન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ દરમિયાન માત્ર ફાયરના જવાનો દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દુર્ઘટના ન બને તે માટે લોકોને પાણી સુધી જવા દેવામાં આવતા નથી, તેમજ મોટી મૂર્તિ માટે ખાસ ક્રેન સહિતની વ્યવસ્થા રાખવા વિસ્મય શાહ હોય કે તથ્ય પટેલ, અમદાવાદમાં જાણે કે આ હારમાળા બંધ થવાનું નામ જ નથી લઈ રહી. થોડા દિવસ પહેલા બોપલમાં એક સિક્યુરિટી ગાર્ડને નબીરાય અડફેટે લીધા હતા. ત્યાં હવે શહેરના ન્યૂ સાયન્સ સિટી રોડ પર ચાલી રહેલા એક પરિવારને એક કાર ચાલકે ઉલાળ્યા છે. આ અકસ્માતમાં રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલકે રોડ પર જતા પરિવારને ફૂટબોલના દડાની માફક ઉલાળતા મહિલાના મણકામાં ફ્રેક્ચર થઈ ગયું છે, તો તેના દીકરાને ફેફસા લીવરમાં ગંભીર ઈજા પહોંચી છે. હાલ તો બંને સારવાર હેઠળ છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર 6-7 શખ્સ હાથમાં તલવાર, ધારિયા, છરી અને દંડા લઈને આતંક મચાવી રહ્યા હોય તેઓ લોકોને ડરાવતો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વિડીયોના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 આરોપીઓ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. ચૌદ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના બોપલમાં અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જે અંગેની તપાસમાં આ અકસ્માત મર્સિડીઝ કારથી બિલ્ડરના સગીર દીકરાએ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત અકસ્માત કરનાર ગાડીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી ફૂલ સ્પીડમાં જતો દેખાઈ રહ્યો છે. હાલ આ મામલે બોપલ પોલીસ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં વાહનોમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો છે, જેમાં ફતેગંજ વિસ્તારમાં પિઝાની ડિલિવરી કરતી મોટરસાયકલો આગની લપેટાઈ જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફતેગંજના સેફ્રોન ટાવરમાં આવેલા ડોમિનોઝ પિઝાની બહાર ગ્રાઉન્ડ ફ્લોર પર ગત મોડી રાતે પિઝા માટેની ડિલિવરી બાઇક હરોળમાં પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ કારણસર આગ લાગતા એક પછી એક મોટરસાયકલ આગમાં લપેટાઈ હતી. વડોદરા શહેરના તરસાલી રોડ ખાતે રહેતા રાગિનીબેન પરમારે ફરિયાદ નોંધાવી છે કે તેઓ પતિ અરવિંદભાઈ સાથે ગણપતિ જોવા માટે નીકળ્યા હતા. ગત રાતે દેવપુષ્પ હોસ્પિટલની સામે એક કાર ચાલકે તેમની બાઇકને પાછળથી ટક્કર મારતા તેમને ફ્રેક્ચર થયું છે, જ્યારે પતિને ઈજા પહોંચી છે. કારના આગળના ભાગે પોલીસની પ્લેટ હતી. પોલીસે માંજલપુર વિસ્તારમાં રહેતા કાર ચાલક ચિરાગભાઈ બિપિનચંદ્ર પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ કાર ચાલક દારૂના નશામાં જણાઈ આવતા પોલીસે પ્રોહિબિશનનો અલગથી ગુનો નોંધ્યો છે. તદુપરાંત કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. વડોદરા શહેરમાં સમાવિષ્ટ વિવિધ સ્લમ વિસ્તારમાં રહેતા ઝૂંપડાવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી ટીપી 60 ખાતે વડોદરા દ્વારા 24.41 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 353 આવાસ તથા 12 દુકાનોનું લોકાર્પણ અમદાવાદ ખાતેથી વડાપ્રધાનના હસ્તે થયું હતું. વડોદરા ખાતે આ આવાસના લાભાર્થીઓના ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગરીબોને મકાન મળે તે હેતુથી સ્થળ ઉપરના ઝૂંપડાવાસીઓને તેઓના મૂળ સ્થળે
સ્થળે નવીન આવાસોનું પુનઃવસન ન મળે ત્યાં સુધી ટ્રાન્ઝિટ આવાસની સુવિધા સાથે વડોદરાના ગોત્ર વિસ્તારમાં ગાયત્રીપુરા, ચંદ્રનગર, કંચનલાલનો ભઠ્ઠો અને પાર્વતીનગર વસાહતના અંદાજે 300 જેટલા ઝૂંપડાઓ વર્ષે 2017માં તોડવામાં આવ્યા હતા. મહાકાય મૂર્તિનું વિસર્જન હજીરા દરિયા કિનારે 16 જેટલી ક્રેન થકી કરવામાં આવ્યું હતું, જેમાં 2 ક્રેન સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી, જેમાં 5 ફૂટથી મોટી મૂર્તિનું હજીરા દરિયા ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે ડુમ્મસમાં પણ ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જે અનારતાગર્ત ફાયરના જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી હતી, જેમાં ફાયરના જવાનો બોટમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે દર વર્ષે પાણીમાં તણાઈ જવાથી લોકોના મોત નિપજતા હોય છે, જેથી સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આજે અનંત ચતુર્દશી છે ત્યારે ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બાપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે. ત્યારે સુરતના ભાગળ 4 રસ્તા વિસ્તારમાં વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડતી વખતે ગણપતિની મૂર્તિ પાછળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ યાત્રામાં જોડાયેલા લોકોએ સતર્કતા વાપરી આગને ઓલવી નાખી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.